ज्योतिष रीते धार्मिक रीते आपणुं सारी रीते आ उपाय बेस्ट में बेस्ट छे। आपणा ऋषि मुनिओ द्वारा आपणा ज्योतिष शास्त्र नी अंदर आ उपाय जणाववामां आव्यो छे। सौथी पहेला तो अहीं आपणा हाथना अमुक पॉइंट तमारे मात्र एक पेननी मददथी प्रेस करवाना छे, जेना कारणे तमारा शरीरनुं वजन छे એ ઘટવા લાગશે। એ ઉપરાંત તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે। તમારા શરીરની થાઇરોઇડ ગ્રંથિ છે તે તમારા શરીરનું થાઇરોઇડ કંટ્રોલ રહેશે, પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ રહેશે, પાચન તંત્ર પથરા જેવું બની જશે, પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરશે પાચન તંત્ર। તો બેઠા બેઠા અહીંયા માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની છે તમારે। સૌથી પહેલા તમારા ઘરમાં પેન છે? હા છે, તો સૌથી પહેલાં પેનનું લીડને સાઈડ પર રાખી દો અને પેનનો જે પોઈન્ટ વાગે ને એવી રીતે તમારે પોઈન્ટ પેનને હાથ પર લેવાની છે। સવાર બપોર સાંજ 10-10 મિનિટ આવી રીતે પેનને એકદમ જોરદાર પ્રેસ કરવા માટે રાઉન્ડ રાઉન્ડ તમે જોઈ શકો છો એકદમ અહીંયા આવો અને મજા આવશે ખરેખર। તમારે કોઈ જ બીજી વસ્તુ લેવાની નથી, આવી રીતે માત્ર એક પેન લેવાની છે। તમારા હાથમાં અહીંયા બધી જગ્યાએ નાના નાના જે પોઈન્ટ છે જે તમે ક્યારેય પ્રેસ નથી કરી શકવાના એ પોઈન્ટ પ્રેસ થશે અને આ પોઈન્ટ પ્રેસ થવાથી તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન થશે, થાક નહીં લાગે, સાથે સાથે તે આવી રીતે થોડીક ભીસ આપજો વધારે નહીં। અને હવે તમે આવી રીતે મણિબંધ પાસે પણ તમે પોઈન્ટ પ્રેસ કરો। તો મિત્રો અહીંયા જે મણિબંધ હોય છે એની પાસે પોઈન્ટ પ્રેસ કરવાથી એ જે પોઈન્ટ છે અહીંયા એ તમારા શરીરની ચરબી હોય છે, ચરબી દૂર કરવાનું કામ કરે છે અને તમારી પાચન તંત્ર વધારે છે તમારા હાથેળીના પોઈન્ટ અને સાથે સાથે અહીંયા જે પોઈન્ટ છે તે આરામથી તમારા શરીરની ચરબીના જે કોષ હોય છે એને ઓગળવાનું કામ કરે છે। તો એ તમારે સવાર બપોર સાંજ નિયમિત 10-10 મિનિટ આ કામ કરવાનું છે મિત્રો। આ એકદમ સિમ્પલ છે। બીજી છે તમારે પેન છે એનો પાછળનો જે ભાગ હોય એનાથી તમારી અંગૂઠાની બરાબર મધ્યમાં જે આપણી જીવનરેખા હોય છે એની બરાબર વચ્ચે તમે અહીંયા થોડું પ્રેસ કરો આવી રીતે। આ પોઈન્ટ અહીંયા પ્રેસ કરવાથી તમારા શરીરમાં તમને થાક નહીં લાગે, તમે એકદમ એનર્જીવાળું જીવન જીવી શકશો અને તમારા શરીરને થાક લાગતો હશે તો એકદમ દૂર થઈ જશે, તમારી પાચન તંત્ર મજબૂત થશે, તમારા શરીરની થાઇરોઇડ ગ્રંથિ અહીંયા પોઈન્ટ પ્રેસ કરવાથી કંટ્રોલમાં આવે છે, શુગર તમારું કંટ્રોલ રહે છે માત્ર ને માત્ર અહીંયા પોઈન્ટ પ્રેસ કરવાથી। મિત્રો ખરેખર તમને સાંધાના દુખાવા હોય, તમને પગના દુખાવા હોય તો તમે હાથમાં આ જગ્યાએ પ્રેસ કરો। આ ભાગ હોય છે એ સીધો જ આપણા શરીરને હાડકાના દર્દ માટે, કમરના દર્દ માટે, સાંધાના દર્દ માટે અને જે લોકોને ખાસ કરીને શુગર છે તો જે લોકોને શુગર છે એવા લોકોને જ્યારે સ્નાયુના દર્દ થતા હોય, શુગર વધતા હોય ત્યારે અહીંયા બંને હાથે થોડી થોડી વાર તમે પ્રેસ કરો। ખરેખર મિત્રો અહીંયા જે પ્રેસ કરશો એની મદદથી ઇન્સ્ટન્ટ તમને ઇનો ગેસ થાય છે ત્યારે તમને જે અસર થાય છે એના કરતાં પણ સ્પીડી અસર થશે અને તમને દુખાવા તુરંત મટી જશે, તમે એકદમ રાહત ફીલ કરશો તમારા દર્દમાંથી। હવે અહીંયા એક સરસ મજાનો બીજો ઉપાય કહું છું જે ઉપાય વેટ લોસ માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે, તો એ છે સૂર્યપ્રકાશમાં બેસવું। મિત્રો સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે તમે 20 મિનિટ બેસો, શું મળે છે? સૂર્યપ્રકાશમાંથી તમને મળશે વિટામિન ડી। તો મિત્રો આ જ વિટામિન ડી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, આ જ વિટામિન ડી તમારા શરીરની અંદર રહેલી વિટામિન ડીની ઉણપ દૂર કરે છે, આ જ વિટામિન ડી તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે। તમે સૂર્યપ્રકાશમાં બેસો તો સૌથી પહેલી અસર શું થાય છે? તમને પરસેવો વળે છે,
તમારા શરીરમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે, બેઠા બેઠા પણ તમને અસંખ્ય પરસેવો વળે છે, વળે છે ને. અને તમે એક કલાક સુધી જીમમાં જશો તો પણ શું બનશે, પરસેવો વળશે. તો મિત્રો, ખાલી સૂર્યપ્રકાશમાં બેસવાથી પણ તમારી 20 મિનિટ બેસવાથી તમારી 1000 કેલરી બળે છે. અને એ જ વસ્તુ તમે જીમમાં જાઓ છો, ખોટો ખર્ચ કરો છો, સમય અને પૈસાનો વ્યય કરો છો, એક કલાક સુધી તમે ટ્રેડમિલ પર વોક કરો છો, સાયકલિંગ કરો છો, કૂદકાદ કરો છો, મોટાને મોટા તમે વેઇટ લોઝના જે ત્યાં સાધનો હોય છે એનાથી એક્સરસાઇઝ કરો છો, 50-50 કિલો વજન ઉપાડો છો તમારી શોલ્ડરની એક્સરસાઇઝ કરવા માટે, ત્યારે તમને એટલો પરસેવો વળશે, ત્યારે તમારી 1000 કેલરી બળે છે. તો એ જ કેલરી તમારી બળશે કેવી રીતે, તો 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાથી. તો સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા શરીરને કેલરી બળે છે, ચરબી બળે છે, ચરબી ઓગળે છે, પાચન તંત્ર મજબૂત થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તો તમને બીમાર નહીં થાવ. યાદ છે હમણે રિસન્ટલી કોવિડ જેવી મહામારી ગઈ અને એ સમયે ડૉક્ટર કહેતા હતા કે સૂર્યપ્રકાશમાં બેસો, સૂર્યપ્રકાશમાં બેસવાથી કોવિડના જે વાયરસ હતા એ પણ નાશ પામે છે. તો મિત્રો, ખરેખર આ છે કે સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા શરીરની ચરબી છે એ પરસેવા માટે બહાર નીકળે છે ઓગળી ઓગળીને. અને જેમ સૂર્યપ્રકાશમાં બેસો, જેમ વધારે સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેશો એમ તમારું શરીર ખડતલ બનશે, મજબૂત બનશે, એક્સરસાઇઝ વગર ડાયટ વગર તમે રહેશો ફિટ એન્ડ ફાઇન. ગામડામાં લોકો સૂર્યપ્રકાશમાં વધારે બેસે છે, સૂર્યપ્રકાશમાં વધારે ચાલે છે, એટલે ગામડાના લોકોના શરીર ફિટ રહેતા હોય છે. શહેરી જીવન જીવતા લોકોની બોડી લેંગ્વેજ અને ગામડા વિસ્તારમાં રહેતા લોકોની બોડી લેંગ્વેજમાં બહુ બધો ફરક હોય છે. ગામડાના લોકો બીમાર ઓછા પડે છે, એમનું શરીર ખડતલ હોય છે, એમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો હોય છે, કારણ કે એ લોકો વધારે ને વધારે સૂર્યપ્રકાશમાં રહે છે. તો મિત્રો, અહીંયા તમે હાથના પોઈન્ટ પ્રેસ કરો, સાથે સૂર્યપ્રકાશમાં રહો. આ બંને વસ્તુ ચરક સંહિતામાં આપેલી છે, આપણા ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવેલી છે, નવી સુની વાત નથી. યુગો યુગોથી આપણે આપણા હિન્દુ ધર્મમાં આ જ વસ્તુ ફોલો કરતા હતા. આપણી સનાતન સંસ્કૃતિમાં ફિટ રહેવા માટે સૂર્યપ્રકાશમાં રહેવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, તમે પણ અત્યારે જે પશ્ચિમ સંસ્કૃતિ તરફ આપણે ઢળ્યા છીએ તો કર્યા છે, આપણે ભલે એ તરફ જઈએ પરંતુ આપણે આપણી સંસ્કૃતિને સાથે લઈને જઈએ તો એનાથી તમે ફિટ રહેશો, એકદમ ફાઇન રહેશો. ખરેખર મિત્રો, નાનકડી માહિતી સોનો જેવી લાગી હોય ને, ગમી હોય ને, તો લાઈક દિલથી કરશો આપની એક લાઈક, અમારી અમને અમારી ટીમને ઉત્સાહમાં વધારો કરે છે, પ્રોત્સાહિત કરે છે, અમને અમારી ટીમના ઉત્સાહમાં 10 ગણો વધારો કરે છે, નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. તો ખરેખર મિત્રો, અહીંયા જે માહિતી છે એ માત્ર આપના માટે છે. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.